રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની લૂંટ પ્રકરણના બે લૂંટારૂને સુરત શહેરની ખટોદરા પોલીસે ઉધના મગદલા રોડના જોગણી માતાના મંદિર પાસેથી ઝડપી પાડી 11.145 કિલોગ્રામ ચાંદી અને 28 ગ્રામ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 6,60,000નો મુદ્દામાલ કબજે લીધો છે. ખટોદરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશ પ્રતાપ અને ધર્મેન્દ્રસિંહ નારસંગને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ઉધના મગદલા રોડ જોગણી માતાના મંદિર પાસેથી ટીકમારામ લસારામ માલી અને નીરવ તળજાભાઈ રબારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટીકમારામ અને નીરવની બેગ ચેક કરતા તેમાંથી ચાંદીના વીછિયા, પાયલ, કડા, કંદોરા અને વીટી, મંગળસૂત્ર, માંડણીઓ, જુડા વગેરે મળી કુલ 11.145 કિલોગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂપિયા 5,50,000 અને સોનાના 28 ગ્રામ વજનના અલગ અલગ દાગીના કિંમત રૂપિયા 1,10,000 મળી કુલ રૂપિયા 6,60,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી, જેમાં સોના ચાંદીના દાગીનાની લૂંટ રાજસ્થાનના ચાલોર જિલ્લાના સાયલા વિસ્તારમાંથી કર્યાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. રાજસ્થાનના જાલોર ડિસ્ટ્રિક્ટના સાયલા પોલીસ સ્ટેશનમાં તારીખ 12/9/2021ના રોજ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં ત્રણ અજાણ્યા ઈસમોએ મોટરસાયકલ પર આવી સોની જે ફરિયાદી છે પ્રદીપ કુમાર માંગીલાલને આંતરીને એમને માર મારી એમની પાસેથી 12.5 કિલોગ્રામ જેટલું ચાંદી, 226 ગ્રામ સોનું અને 60,000 રૂપિયા રોકડાની લૂંટ ચલાવેલ હતી. જે બાબતની કટોદરા પોલીસ સ્ટેશનને બાતમી હકીકત મળેલ કે આ જે લૂંટ કરીને મુદ્દામાલ જે મળેલ છે એ મુદ્દામાલ વેચવા માટે બે ઈસમો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યા છે. એ બાતમી હકીકતને આધારે કટોદરા પોલીસે બે ઈસમોને પકડી પાડી એમની પાસેથી 11 કિલો 145 ગ્રામ ચાંદી અને 28 ગ્રામ સોનું રિકવર કરેલ છે. અને એ ત્રણ આરોપી પૈકી બે આરોપી, જેમાં એક ટીકમારામ લસારામ માળી અને બીજો નીરવ તળજાભાઈ રબારી નાઓને પકડી મુદ્દામાલ રિકવર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપી અને મુદ્દામાલનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે.